સંપત્તિ છે ને સમાજ માટે આપે છે આ બધું એક્સિડન્ટલી નથી આપણે કેટલો બીજા માટે ઉપયોગ કરીએ છીએ સફળતા પણ સમજણ પણ સંપત્તિ પણ બીજા માટે હોય છે અને જેને બીજાને દેવું છે બીજા માટે કરવું છે એનું તો બાય પ્રોડક્ટ હોય જ આમ તમે કલ્પના કરો તો મને ઘણા લોકોનો ક્વેશ્ચન હોય ઘણા લોકો પૂછે કે તમને આ ગાડી દેવાનો શોખ કેમ હું કાંઈ દેવાનો શોખ ક્યાં છે હું ગાડી દઉં તો મને મોટી ગાડી મળે ને આપણે તો જોઈએ છે ને મોટી ગાડી એમ આપણે દાન કરીએ એક કરોડ રૂપિયા પાંચ કરોડ રૂપિયા પચીસ કરોડ રૂપિયા આપણે એવું વિચારીએ કે હું મારા ભાઈને બેન્ડલી ગિફ્ટ આપું તો આપણી પાસે તો પ્લેન જ હોય ને હું ભલામા એમાં જોવાનું કાંઈ જે માણસની તાકાત છે કે મર્સિડીસ ગિફ્ટ આપવાની એની પાસે મોટી ગાડી હોવાની જે કુદરતનો નિયમ છે તમે આવા સપના જોવો ને હું મોટી લઉં એવા નહીં હું મોટી દઉં હું હું બધા ઘણા પૂછે કે સેલેરી તમે તમને આ કોસ્ટ પરવડે છે તમે આ આટલી બધી સેલરી આપો છો તો તમને બીજાની કમ્પેરિઝન હરીફાઈ નડતી નથી અનો કંઈ નડતું નથી સેલેરી હું વધારે એટલે આપું છું મારે વધારે જોઈએ છે દાન વધારે એટલે કરું છું મારે વધારે જોઈએ છે સેવા એટલે વધારે કરું છું મારે કોઈની સેવા કરાવી ન પડે હલો આપણે કોઈની સેવા કરાવી ન પડે ખા ઘણા માણસો કેન્સરની હોસ્પિટલ બનાવતા હોય કોઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવે કાં તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર થયો હોય દીકરો તો બનાવે અને કા બાપાને એટેક આવ્યો હોય ત્યારે બચાવી ન શક્યા હોય ત્યારે બનાવે ઓલી બહુ સારી બાબત છે પણ આ બાબત કે ઘરે ઘા આવે ત્યારે હોસ્પિટલ ના બનાવાય હોસ્પિટલ પહેલેથી હોવી જોઈએ સમાજ માટે એને કે જે ઘરે હોસ્પિટલનો પ્રોબ્લમ જ ન આવે આ કુદરતનો નિયમ છે આપણે બીજા માટે કંઈક કરીએ છીએ બીજાને કંઈક દેવાની ભાવના સાથે કરીએ છીએ મારે નોકરી પૈસા જોઈએ છે એટલે નહીં દેવાશે એટલે મારે પૈસાવાળું થવું છે મારે બીજાને સુખ વહેંચવું છે એટલે મારે સુખ જોઈએ જે સુખી માણસ હોય એ સુખ વહેંચી શકે સ્વાભાવિક રીતે છે આ લોજિક બહુ સિમ્પલ છે આ લોજિક બહુ આમ આમ નાનું છે પણ હાવ નેચરલ છે આપણે જે જોઈએ છે ને એ દેવાનું ચાલુ કરી દો એ કરવાનું ચાલુ કરી દો આપણે સુખ જોઈએ છે આપણે એવું વિચારીએ કે મને કોઈક સપોર્ટ આપે આપણે સપોર્ટ આપવાનું ચાલુ કરો આપણે એમ વિચારીએ કે કોઈ મને પૈસા આપે આપવાનું તમે નાનું ના તમારી નીચેના હેસિયતવાળા જે લોકો કામ કરે છે એને તમે પહેલાં સેટિસ્ફેક્શન આપો અમારો મારો પહેલેથીની જ સબ્જેક્ટ રહ્યો છે અને હું એના કારણે જ સક્સેસ ગયો છું હજી મને શંકા છે કે સાલી મારી પાસે તો એવી કોઈ સમજણ નથી તો આ આટલી બધી સફળતા કેમ તો હું ઘણા હજી ફિલોસોફર પાસે કારક કારક સવાલ પૂછું છું અને એમાંથી જવાબ લઉં છું તો મારા બે કોમન સવાલ કાયમીકના હોય છે કે હું આમ કાયમીક માટે જ્યારે નિર્ણય લેવાનો હોય કોમ્પ્લિકેટેડ હોય ત્યારે હું નિર્ણય લઉં તો કેવી રીતે લઉં છું તો ધારો કે આ કરવું કે આ કરવું બે નિર્ણય છે તો જ્યારે હૃદય કે ને એ નિર્ણય લેવાનો મગજ કે એ નિર્ણય નહીં લેવાનો અને મેં જેટલા નિર્ણય લીધા એ હૃદય ના લીધા અને આ દુનિયામાં હૃદય છે ને એ બધાને સાચું જ કહે છે આપણે આપણે પોતાનો અનુભવકારક વિચાર કરજો કંઈ પણ ઘટના ઘટવાની ખરાબ હતી કે ખરાબ આદતે જવાના હતા ત્યારે હૃદયે એક બે વાર ટકોર કરી પણ આપણે એનું માન્યા નહીં લાલસમાં આવ્યા ત્યારે હૃદય ખોટું ના કરાય પણ લાલચ એવી ચીજ છે હૃદયનું સાંભળ્યું નહીં અને મગજનું ખાલી સાંભળ્યું મગજ તો એક જ કામ કરે છે લઈ લે જાય થાય એટલું કરી લે કારણ કે એમાં લોજિક બે હતું હોય નહીં એનું લોજિક એક જ છે આમ લઈ લેવાય ને આમ જ થાય અને ઘણા બધા ત્યાં હોય તેને વાતું કરતો હોય પૈસાવાળા આમ જ થવાય આ દુનિયામાં પૈસાવાળા આમ થવાય એ માન્યતા ખોટી છે ખોટું કરીને પૈસાવાળા થવા એ માન્યતા ખોટી છે ઔંધા સેતું કરીને થવા એ ખોટી માન્યતા છે કદાચ થઈ જાય તો ટકે નહીં એટલે એ બહુ તદ્દન આખી જિંદગી બગાડવાની માન્યતા છે એટલે મગજનું ધાર્યું કાર્ય નહીં કરવું હૃદયનું ધારું કરવું હૃદય બધાનું સાચું જ બોલે એમાં હમણાં એક ભાઈએ એડ કર્યું કે તમે મગજને હૃદય તો મેં કીધું મગજ અને હૃદય વાપરીએ ત્યારે બરાબર છે કે હૃદયનું ડિસિઝન લઈ લઈએ પણ ડિસિઝન કોણ લેવરાવે છે એ કે તમારું ઇન્ટેન્શન લેવરાવે છે ઈરાદો અંદરનો હાચું ડિસિઝન છે ને એ ઇન્ટેન્શન લેવરાવે છે તમને ફોર્સ કરે છે આખા ગામનો વિરોધ હોય બધા જ એમ કહેતા હોય કે ના થઈ શકે અને સતા તમે કરો એ કેવી રીતે કરો છો તમારી પાસે લોજિક તો કાંઈ છે નહીં એ અંદરથી ઇન્ટેન્શન કરાવે યા તો એને સોલ્વ કહો યા તો એને ભગવાનની કૃપા કહો યા તો કોઈને આશીર્વાદ કહો કા એક એક અંદરની બળિત કહો પણ એક તમારું ઇન્ટેન્શન એને જો તમારી ભાષામાં કેવું હોય તો અંદરનો ઈરાદો